છેલ્લા પાંચ રવિવારથી એ લોકોએ જે આ પ્રત્યાનું પાડ્યું છે તે ખરેખર ગુજરાત માટે અને અમે આનંદ માટે ગૌરવની વાત. કોઈપણ જાતના મતભેદને ભેદભાવ વગર એક સંઘાતે દરેક જ્ઞાતિના લોકો એકત્ર થઈને આ કામ કરી રહ્યા છે એ ઘણેખર સુંદર છે. લોકોની તેમાં અવેરનેસ આવવી જોઈએ અને એ લોકોને સહકાર આપવો જોઈએ. જાહેર જગ્યાઓ પર જે અત્યારે ગંદકી થઈ રહી છે એ લોકોએ પણ સમજવું જોઈએ. આજે ભણેલા ગણેલા લોકો જે મારે બધું વધારે ના કહેવાય પણ આજે પોલીસ સ્ટેશન છે કે કલેક્ટર ઓફિસ છે કે જ્યાં ભણેલો ગણેલો વર્ગ છે તેમ છતાં ત્યાં પ્રેક્ટિકલી ગંદકી હોય છે તે જો આવા માણસો આવી ટીમોથી તો આ બધું સુધરતું હોય અને સુધારો લાવી શકવાની તૈયારી હોય તો એ લોકોએ પણ એમને સાથ સહકાર અને એ લોકોની જોડે ભેગા થવું જોઈએ અને લોકોએ ખાસ એમાં સહકાર આપવાની જરૂર છે. આજે તમે પરદેશમાં જુઓ તો પરદેશમાં તમારા રોડ ઉપર એક કાગળ સરખો દેખાતો નથી. અમે તો વારંવાર પરદેશ જઈએ છીએ પણ ત્યાંની જે એટમોસ્ફિયર અને એને લીધે જે સ્વચ્છતા જેવું છે ત્યાં જરૂરથી લોકોની હેલ્થમાં પણ સુધારો થશે, એમનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેશે. વધારે હું વધારે કહેતો નથી પણ જે આ ગ્રુપે જે અત્યારે સ્વચ્છ અભિયાનનું જે બીડું ઝડપ્યું છે તે ખરેખર આવકારદાયક છે અને શુભાશ છે. થેન્ક યુ વેરી મચ.